ખેડૂતોનું 2 લાખ નું દેવું માફ, મોદી સરકારે દેવા માફી બિલ પસાર કરવાને લઈને રાહતના સમાચાર આપ્યા છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ઉત્તર પ્રદેશમાં પણ આ વર્ષે દરેક ખેડૂત ખાતેદારના 2 લાખ સુધીના દેવા માફ કરવાની જાહેરાત કરી છે. જ્યારે આ વખતે ગુજરાત વિધાનસભામાં પણ દેવા માફી અને બિલ પસાર કરવાની મંજૂરી મળી ગઈ છે અને સરકારી અહેવાલો અને ઠરાવોને જોતા આવનારા બજેટ 2023માં ખેડૂતોના દેવા માફીની જાહેરાત થઈ જાય તેવી પૂરેપૂરી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. દર્શક મિત્રો, ઉપરાંત મોટા સમાચાર જોઈએ તો ખેડૂતો માટે ટ્રેક્ટર સહાય જાહેર. ખેડૂતોને સસ્તા દરે ટ્રેક્ટર ખરીદી શકે તે માટે એજીઆરએ 50 યોજના અમલમાં મૂકી છે, જેમાં કોઈ પણ મોડલ 1 જ કિંમતમાં મળશે, જેમાં સરકાર સબસિડી આપે છે અને 18 થી લઈને 40 HP સુધી 45,000ની સબસિડી અને 40 થી લઈને 60 HP સુધી 60,000 રૂપિયાની સબસિડી મળશે. અને જે ખેડૂતો આઈ ખેડૂત પાર્ટલમાં ફોર્મ ભર્યું હતું તેમાંથી 1,023 અરજીઓ સ્વીકારાઈ છે, જેમાં અમદાવાદ જિલ્લો પ્રથમ ક્રમે આવે છે. દર્શક મિત્રો, ઉપરાંત મોટા સમાચાર જોઈએ તો ખેડૂતો માટે ખુશખબર. દેશના ખૂણે ખૂણાની હવામાનની સચોટ આગાહી માટે ડેવલપર વેધર રડાર નેટવર્ક સક્રિય કરાશે અને રવિવારે ભારતના હવામાન વિભાગના 148મા સ્થાપના દિવસ નિમિત્તે કાર્યક્રમમાં સંબોધન કેન્દ્રીય મંત્રી જીતેન્દ્ર સિંહે જણાવ્યું હતું કે આંતરિક હવામાનની ઘટનાઓ સંબંધિત વધુ સચોટ આગાહીઓ માટે ડેવલપર વેધર રડાર નેટવર્ક 2025 સુધીમાં દેશને આવરી લેશે અને 2025 થી હવામાન ખાતું સચોટ આગાહી કરી શકશે અને 2025 સુધીમાં 660 જિલ્લાઓ કૃષિ વિભાગ એકમો સ્થાપવાની યોજના છે. દર્શક મિત્રો, ઉપરાંત મોટા સમાચાર જોઈએ તો ખેડૂતોને 14મા હપ્તા પહેલા મોટી ભેટ. જો તમે પીએમ કિસાન સન્માન નિધિના લાભાર્થી છો તો આ સમાચાર તમારા માટે ઉપયોગી છે અને પીએમ કિસાન 14મા હપ્તાની તૈયારીઓ સરકારી વિભાગો દ્વારા ચાલી રહી છે અને આ હપ્તાના રૂપિયા એપ્રિલ થી જુલાઈ વચ્ચે ખેડૂતોના ખાતામાં આવવાના છે અને મોદી સરકાર દ્વારા ખેડૂતોની આવક વધારવા માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે અને સરકાર દ્વારા અનેક યોજનાઓ શરૂ કરવામાં આવી છે અને સરકાર દ્વારા ખેડૂતોને નવો કૃષિ બિઝનેસ શરૂ કરવા માટે 15 લાખ રૂપિયાની સહાય આપવામાં આવી રહી છે અને ખેડૂતોને આર્થિક રીતે મદદ કરવા માટે મોદી સરકારે પીએમ કિસાન FPO યોજના શરૂ કરી છે અને આ યોજના હેઠળ ખેડૂત ઉત્પાદક સંગઠનને 15 લાખ રૂપિયા આપવામાં આવશે. દર્શક મિત્રો, ઉપરાંત મોટા સમાચાર જોઈએ તો ખેડૂતો માટે નવી યોજના જાહેર થઈ. પાક વીમા યોજના ગુજરાતમાં ફરી એકવાર શરૂ કરવાને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. ગુજરાતમાં ફરી એકવાર પાક વીમા યોજના આગામી ખરીફ સિઝનથી શરૂ કરવામાં આવશે અને આ વખતે પાક વીમા યોજનામાં ખેડૂતોને લાભ થાય અને વીમા કંપનીઓ ખેડૂતોને લૂંટી ન જાય તે માટે દરેક નિયમો અને શરતો ખેડૂતલક્ષી કરવામાં આવી છે અને ખેડૂતને પાક વીમાની રકમ 48 કલાકમાં મળી જાય તેવી ઝડપી પ્રોસેસ સાથે પાક વીમા યોજનાની ગુજરાતમાં ફરી એકવાર એન્ટ્રી કરવામાં આવશે. દર્શક મિત્રો, ઉપરાંત મોટા સમાચાર જોઈએ તો ખેડૂતો માટે રાહતના સમાચાર. ગુજરાતમાં હાલ વરસાદની કોઈ આગાહી કરાઈ નથી અને હવામાન વિભાગે આ માહિતી આપી છે કે હવામાન વિભાગ અનુસાર રાજ્યમાં આગામી 5 દિવસ સૂકું વાતાવરણ રહેશે અને 2 દિવસ સુધી તાપમાનમાં કોઈ ફેરફાર થશે નહીં અને 2 દિવસ બાદ 1 ડિગ્રી તાપમાનનો વધારો થશે અને મોટા ભાગના શહેરોમાં તાપમાન 40 ડિગ્રીની પાર થવાની શક્યતા છે અને ઉત્તરી દિશાથી સૂકા પવનો ફૂંકાવાના કારણે તાપમાનમાં વધારો થશે અને સુરેન્દ્રનગર, રાજકોટ, અમરેલીમાં 1 ડિગ્રી તાપમાન વધી શકે છે. દર્શક મિત્રો, ઉપરાંત મોટા સમાચાર જોઈએ તો ખેડૂતોને મળશે 1,60,000 રૂપિયાની લોન. કિસાન ક્રેડિટ કાર્ડ યોજના હેઠળ ખેડૂતોને 1,60,000
હજાર રૂપિયા સુધીની કૃષિ લોન આપવામાં આવે છે અને કિસાન ક્રેડિટ કાર્ડનો સૌથી મોટો ફાયદો એ છે કે 88 લોનની સાથે ખેડૂતો તેમના પાકનો વીમો પણ મેળવી શકે છે અને આ યોજનાનું વિતરણ કરીને હવે પશુપાલકો અને મત્સ્યપાલન કરનારા ખેડૂતોને પણ વ્યાજબી દરે લોન ઉપલબ્ધ કરાવવામાં આવે છે અને તાજેતરમાં ભારત સરકારે ખેડૂતોને 3 લાખ સુધીની ટૂંકા ગાળાની લોન પર વાર્ષિક 1.5% રિબેટ આપવાનો નિર્ણય કર્યો છે અને તેનાથી ખેડૂતોને મોટા આર્થિક સંકટમાંથી બચાવી શકાશે। દર્શક મિત્રો, ઉપરાંત મોટા સમાચાર જોઈએ તો ખેડૂતો માટે સબસિડીની જાહેરાત। યુપી સરકારે ખેતીના મશીનો ખરીદવા પર સબસિડી આપવાનો નિર્ણય કર્યો છે અને નાણાકીય વર્ષ 2022-23માં સબસિડી પર કૃષિ મશીનરી આપવાનો નિર્ધારિત લક્ષ્યાંક નક્કી પૂરો થાય તો યુપી સરકારે બાકી રહેલા મશીનો પર સબસિડી આપવાનો નિર્ણય કર્યો છે અને આ ઓજારમાં સૌથી વધુ પ્રમાણિકતા પાક કાપવાના મશીનોને આપવામાં આવશે અને ખેડૂતો આ મશીનો માટે કૃષિ વિભાગની વેબસાઇટ પર જઈને અરજી કરી શકે છે। તો દર્શક મિત્રો, આ હતા આજના મુખ્ય સમાચાર। તો દર્શક મિત્રો, જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો। તો દર્શક મિત્રો, આજના વિડીયો માટે આટલું જ। ફરી મળીશું આવા જ એક નવા વિડીયો સાથે। ત્યાં સુધી આવજો। જય જવાન, જય કિસાન।